તો તાઉતે વાવાઝોડાના પગલે સુરત તંત્ર પણ એક્ટિવ જોવા મળ્યું. સુરતના દરિયા કિનારાના ગામોમાં એનડીઆરએફની ટીમોની તૈનાતી કરવામાં આવી છે. સાથે આ ટીમ આધુનિક સાધન સામગ્રીઓથી સજ્જ છે. દરિયા કિનારાના નજીક રહેતા લોકોને વાવાઝોડા અંગેની માહિતી આપવામાં આવી રહી છે. તાઉતી વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, ત્યારે દરિયા કિનારા ઉપર તેની અસર પણ જોવા મળી રહી છે. કારણ કે સુરતના કેટલાક જે દરિયા કિનારે આવેલા જે ગામો છે તેને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની જે ટીમ છે સુવાલી ગામમાં જે રાખવામાં આવી છે સ્ટેન્ડબાય. જોઈ શકાય છે કે એનડીઆરએફની જે ટીમ તરફથી જે કહી શકાય છે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. કારણ કે જ્યારે કોઈ જરૂરત પડે ત્યારે કઈ રીતે તેની અંદર કામ કરવામાં આવે, એનડીઆરએફની ટીમ કઈ રીતે કામ કરી શકે છે તે તમામ જે સાધન સામગ્રીઓની જે ચકાસણી છે અહીંયા કરવામાં આવી રહી છે. કારણ કે આ જે વાવાઝોડાની જે આવવાની જે વાત છે તેને ધ્યાનમાં રાખીને હાલમાં એનડીઆરએફની જે ટીમ છે તમામ જે માણસો છે એ જે કામગીરી કરી રહ્યા છે, તમામ જે સાધન સામગ્રી છે અહીંયા ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે રીતે વાવાઝોડાની જે શક્યતા સુરતની અંદર બતાવવામાં આવી રહી છે કે ભારે પવન ભારે વરસાદ આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની જે ટીમ છે એક સુવાલી ગામની અંદર અને જ્યારે બીજી ટીમ છે તે ઓલપાડ ગામની અંદર જે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. હાલમાં જે રીતે સુવાલી દરિયા કિનારા ઉપર ધીરે ધીરે જે દરિયાની અંદર જે કરંટ છે તે જોવા મળી રહ્યો છે. હાલમાં જે એનડીઆરએફના જે અધિકારીઓ છે તે અહીંયા તૈનાત છે. તમામને આપણે જોઈ શકાય છે તે તેમની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે, કઈ રીતે આખી ટીમની તૈયારી છે. સર, પ્રથમ મેં બતાના ચાહતા હું કે જો એનડીઆરએફ કે 6 બટાલિયન કી ટીમ યહાં નિયુક્ત કી ગઈ હૈ, વહાં પે જો અભી શામ કો તાઉકતે તૂફાન આને કા અંદેશા હૈ. 16 સવત અર્થાત કી 4 બજે ઉસસે પહેલે હમારી તૈયારી ઇસ પ્રકાર ચલ રહી હૈ કી તાઉકતે તૂફાન આએ તો હમ અપને ઇક્વિપમેન્ટ કે સહી સલામત ચેક કર લેં, જિસે હમકો વહાં જાને પર તાઉકતે તૂફાન આને પર કોઈ કઠિનાઈ કો સામના ના કરના પડે, ઉસી કા એક પ્રકાર સે રિહર્સલ યહાં પે જારી હૈ. જે રીતે જોઈ શકાય છે કે તમામ સાધન સામગ્રીની રિયાલિટી જે ચેક કરવામાં આવી છે. કારણ કે જ્યારે જરૂર પડે ત્યારે સાધન સામગ્રી ખરેખર ચાલે છે કે નહીં તે તમામ તૈયારીઓ છે એનડીઆરએફની જે ટીમ તરફથી કરી દેવામાં આવી રહી છે. કેમેરામેન સંજય.